सात चतुर्थांश ने मिश्र संख्या स्वरूपे लखो એટલે કે અત્યારે તે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે છે। સાત એ ચાર કરતા મોટી સંખ્યા છે, ચાલો તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે લખીએ। હું તમને પહેલા એક સીધી અને સરળ રીત બતાવું છું, પછી તેના વિશે થોડું વિચારીએ કે તે કઈ રીતે થાય છે। આમ સાત ચતુર્થાંશને મિશ્ર સંખ્યા સ્વરૂપે દર્શાવવા તેને જુદા જુદા રંગથી લખીએ। સાતના છેદમાં ચાર, જુઓ ધ્યાન આપો કે આ પદને તમે 7/4 તરીકે પણ જોઈ શકો। 7/4, હવે ભાગાકાર કરીએ। 4 એકા 4, 7 માંથી 4 જાય તો શેષ વધે 3, આમ આપણને શેષ મળે 3। ચાલો તો તે અહીં લખીએ અને પછી સમજીએ કે તે કઈ રીતે થયું। જુઓ ભાગફળમાં 1 છે માટે પૂર્ણાંકના સ્થાને લખીએ 1, અને શેષ શું વધે છે, તે છે 3, જેને અપૂર્ણાંકના અંશમાં મૂકીએ। 7/4 કરતા શેષ આપણને 3 મળે છે અને છેદમાં તે જ સંખ્યા રહે જે છે 4, આમ અપૂર્ણાંકનો ભાગ મળે 3/4। આ રીતે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવાય। આપણે શું કર્યું, 7નો 4 વડે ભાગાકાર કર્યો, ભાગફળ મળ્યું 1 અને શેષ વધે 3, આમ મિશ્ર સંખ્યા મળી 1/3/4। પણ આ થયું કઈ રીતે તે સમજવા આપણે ચતુર્થાંશને દોરીએ। આપણે 7 ચતુર્થાંશને દોરીને જ સમજીએ જેથી તે સ્પષ્ટપણે સમજી શકાય। ધારો કે આપણી પાસે એક ચોરસ છે જેની કિંમત છે 1/4, તેના 7 ગણા કઈ રીતે મળે તે જોઈએ। તે માટે આપણે તેનું કોપી અને પેસ્ટ કરીએ। આ છે 2 1/4, એટલે કે 2/4, વધુ 1 વખત એટલે કે 3 વખત 1/4, હવે થયા 4 1/4। હવે જુઓ આ એક પૂર્ણ આકૃતિ બની ગઈ। વધુ મૂકીએ, 5 1/4, 6 1/4 અને 7 1/4। હવે જુઓ તે કેવું દેખાય છે। આપણે અહીં શું કર્યું, આપણે 7/4ને જ ફરીથી લખ્યું છે જે આકૃતિ સ્વરૂપે છે। હવે તે શું દર્શાવે છે તે જોઈએ। આ 4 વખત 1/4 છે જે 4/4 દર્શાવે છે, જ્યારે આ પદ 3/4 દર્શાવે છે। આમ 7/4 એ 4/4 અને 3/4ના સરવાળા જેટલું છે। આપણે લખીએ 7/4 બરાબર 4/4 વત્તા 3/4। હવે 4/4 શું દર્શાવે છે, 4/4 એ પૂર્ણ સંખ્યા 1 દર્શાવે છે। આપણી પાસે 1 પૂર્ણાંક અને 3/4 અપૂર્ણાંક છે, માટે આપણને મળે 1/3/4, એટલે કે 3/4 એ અપૂર્ણાંકનો ભાગ અને 1 એ પૂર્ણ સંખ્યા। આશા રાખીએ કે આ રીતે તમને સમજાઈ ગયું હશે કે મિશ્ર સંખ્યામાંથી પૂર્ણાંક અને અપૂર્ણાંક કઈ રીતે મળે। જુઓ ભાગાકારમાં પણ 7ને 4 વડે ભાગીએ તો ભાગફળ મળે 1, આમ આ થશે આપેલ અશુદ્ધ અપૂર્ણાંકનો પૂર્ણ ભાગ। અહીં લખીએ પૂર્ણની સંખ્યા અને શેષ શું મળે છે, તે છે 3, 3 વખત 1/4, એટલે કે 3/4। આમ એક પૂર્ણ વસ્તુ અને બીજા 3 ભાગ જે દરેકનું મૂલ્ય ચતુર્થાંશ જેટલું છે।